નમસ્કાર બાળકો, આજે આપણે ગણિત વિષયમાં સરવાળાના દાખલા લેવાના છે. આપણે 21 સુધી આગળ પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, શબ્દમાં અને અંકમાં એ બધું આપણે શીખી ગયા. તો આજે આપણે સરવાળાના દાખલા લેવાના છે. તો બધાએ ગણિતની સિંગલ લીટીની નોટ કાઢવાની રહેશે. ચલો ગણિતની સિંગલ લીટીની નોટ કાઢો અને નવા પાના ઉપર લખો સરવાળા કરો. ચલો હું આડી લીટી દોરું છું, પહેલી વાર દાખલા કરાવું છું એટલે પછી હું લીટી પાડીશ નહીં, બરાબર? એટલે તમારે લીટી નથી પાડવાની, હું જયારે કહું કે તમે લીટી પાડો ત્યારે તમારે લીટી પાડવાની રહેશે. ચલો ફૂટપટ્ટી ને પેન્સિલ રબર બધું હાથમાં રાખવાનું છે. ચલો લીટી કાઢી બધાએ. ચલો આપણે સંખ્યા લખીએ. ચલો બગડ ચોગડ 24 વત્તા તગડે 3 અને બગડે 2. પછી આવી રીતે લીટી કરવાની. બોક્સ નથી બનાવવું આપણે બોક્સ નથી બનાવવાનું, ખાલી લીટી કરવાની. જુઓ 24 વત્તા 32 ત્રેપન વત્તા 4 અને 42. આવી રીતે આડું લખજો મારી સાથે, પછી જગ્યા કેવી રીતે છોડવાની ને હું તમને શીખવાડીશ. 7 9 8 વત્તા બગડે 2 અને 2 કરે 79 વત્તા 21. હવે જુઓ એક લાઈનમાં 3 રકમ થઈ ગઈ આપણી. પછી બે લીટી છોડજો. જો અહીંયા આપણે લીટી કરી પછી એ લીટી છોડવાની ને એના પછીની લીટી છોડવાની, એટલે કુલ બે લીટી છોડીને ત્રીજી લીટીમાં આપણે લખવાનું છે 35 વત્તા 41. 35 વત્તા 41 67 વત્તા 11. હવે શું કરવાનું? ફરીથી બે લીટી છોડી દેવાની છે. 55 વત્તા 31 લીટી, 58 વત્તા નિશાની આવી, હો વત્તા ની નિશાની આવી થાય, વત્તા 2 અને 1, 58 વત્તા 21 45 વત્તા 32. 45 વત્તા 32. પછી ફરીથી બે લીટી છોડી દેવાની રહેશે. બે લીટી છોડી દો, રકમ લખી આપણે 92 વત્તા અહીંયા 0 અને અહીંયા 3. 92 વત્તા 0 3 અને લીટી 98 વત્તા 0 1. તમને જ્યારે કહું ત્યારે તમે અહીંયા લખજો, બરાબર? હવે તમે પહેલા ધોરણમાં પણ બે રકમની સંખ્યા શીખી ગયા છો, પણ તમે મીંડા કરીને શીખ્યા છો. બીજા ધોરણમાં આપણે મીંડા કરવાના નથી, આપણે વેઠે ગણીને દાખલા ગણવાના રહેશે, બરાબર? સૌથી પહેલા તો બે રકમ
બાજુ દર્શક બરાબર ને તો જો આ એકમ બાજુ આમ જાય છે તો એકમ બાજુ સંખ્યા છે 4 અને 2 6 તો સૌથી પહેલા આપણે વેઢે ગણીશું 4 તો વેઢાથી અંદર આપણે લીટી આપેલી છે ને તમારી આંગળીઓમાં એમાં ગણીશું આપણે તો 1 2 3 4 4 ગણ્યા પછી નીચે કેટલા છે 2 તો બીજા 2 1 2 બરાબર હવે અહીંયા ઊંટો રાખવાનો બધે બધું બધી ગણી લેવાની 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો અહીંયા લખવાનું 6 પછી અહીંયા છે 2 અને 3 તો પહેલા ગણવાનું 2 1 2 બીજા કેટલા છે 3 1 2 ને 3 કુલ સંખ્યા કેટલી થઈ 1 2 3 4 અને 5 અમૂઠો મૂકી દેવાનો આપણે સંખ્યા ગણી છે અમૂઠો મૂકી દેવાનો હવે ચાલો આ બાજુની સંખ્યા છે ને એકમ એકમ બાજુની સંખ્યા આ બાજુ હોય તો ચલો સૌથી પહેલા 3 અને 2 ચલો 3 ગણીએ પહેલા 1 2 અને 3 પછી બીજા 2 1 2 કેટલા થાય 1 2 3 4 ને 5 ચલો 5 લખો પછી છે 5 તમને આંગળીઓ ગણતા નથી શીખવાડતી વેઢા શીખવાડું છું હમણાં આંગળી શીખવાડું તમને વેઢાની ખબર ના પડે એટલા માટે તો 5 ગણીએ પહેલા 1 2 3 4 અને 5 પછી બીજા છે 4 તો 1 2 3 અને 4 અહીંયા મૂકી દીધો અંગૂઠો ને આપણે જેટલા ગણે ને બધા ગણી જવાના ફરીથી 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 આપણો જવાબ આવ્યો 95 પછી 9 છે 9 પછી શું આવે બધાને ખબર 9 પછી 10 આવે બરાબર તો હવે તમને અહીંયા સંખ્યા વધી જાય છે તો અહીંયા તમે લખી દો 0 વધી આવે ને હવે હમણાં તમે વધી વાળા દાખલા શીખ્યા નથી એટલે આપણે વધી નથી લેવાની માટે અહીંયા લખો 0 માં 0 ને 9 તો 9 ના 9 7 ને 2 7 પછી 8 અને 9 અહીંયા આવશે 9 ચાલો એક લાઈન ના આપણે દાખલા પૂરા થયા હવે બીજી લાઈન લઈશું સમજણ પડી બધાને સરસ ચલો હવે બીજી લાઈન જોઈએ 5 અને 1 પહેલા ગણીશું 5 1 2 3 4 અને 5 એના પછી 1 1 1 2 3 4 5 6 કેટલી સંખ્યા થઈ 6 લખો 6 હવે 3 ગણવાના અને 4 ગણવાના પહેલા ગણીશું 3 1 2 3 પછી ગણીશું 4 1 2 3 4 કુલ કેટલા થયા 1 2 3 4 5 6 અને 7 લખો 7 આપણો જવાબ આવ્યો 76 હવે લખો ગણીએ 7 1 2 3 4 5 6 અને 7 7 પછી 1 8 1 2 3 4 5 6 7 ને 8 ચલો ગણો 8 6 ને 1 પહેલા ગણીએ 6 1 2 3 4 5 6 એના પછી આવે છે 1 1 હવે કુલ સંખ્યા ગણીએ 1 2 3 4 5 6 ને 7 હવે જો બે ઉપર નીચે બે જીરો છે 00 તો નીચે પણ 0 આવે 8 ને 1 એટલે કે 8 ને 1 તમને સિમ્પલ શીખવાડું 8 ને 1 એટલે 8 પછી શું આવે 9 તો અહીંયા આવે 9 આપણો જવાબ આવ્યો 90 હવે 5 5 પછી શું આવે આપણે એકડે બોલીએ તો 5 પછી શું આવે 1 ઉમેરવાનો તો 5 પછી 6 છ ગણી છ 5 અને 3 ચલો પહેલા 5 ગણીએ 1 2 3 4 ને 5 અને એના નીચે આવશે 3 1 2 ને 3 તો 5 ને 3 1 2 3 4 5 5 અને 3 બીજા ગણવાના તો 1 2 3 4 5 6 7 અને 8 8 લખો 8 અને 8 પછી 8 ને 1 8 ને 1 8 માં 1 ઉમેરવાનું એટલે 8 પછી શું આવે 9 તો અહીંયા લખો 9 તમને મેં કીધું પહેલા
एक बे त्रण चार पांच छ ने सात नंबर सात पांच बे पहला पांच गणिए एक बे त्रण चार पांच और बीजा बे एक बे चलो गणिए एक बे त्रण चार पांच छ ने सात અહીંયા લખીશું સાત ચાર અને ત્રણ પહેલા ગણીએ ચાર એક બે ત્રણ ચાર પછી બીજા ત્રણ એક બે ત્રણ ચલો અહીંયા અંગૂઠો મૂક્યો ગણીએ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત અને સાત તમને બધાને સમજણ પડી હું સરવાળાના દાખલા સમજાવું તો ચલો મારી સાથે હવે હું તમને કહું ને કે હવે લખી નાખો બરાબર ત્યારે તમે લખજો ચલો હવે છેલ્લી લાઈન છે એ ગણી લઈએ પછી તમે લખજો ચલો હવે છેલ્લી લાઈન છે બે અને ત્રણ પહેલા ગણીશું બે એક બે અને એની નીચે આવશે ત્રણ તો એક બે ને ત્રણ ચલો કુલ કેટલા થયા એક બે ત્રણ ચાર અને પાંચ લખો અહીંયા પાંચ અને પાંચ હવે અહીંયા જો નવ આપેલા છે અને અહીંયા જીરો આપેલા છે તો નવ જીરો તો અહીંયા નવ ના નવ જીરો નહીં કરવાનો નવ ના નવ લખવાના આઠ આઠ પછી શું આવે તમને પહેલા પણ કીધું હતું આઠ પછી એક ઉમેરી દઈએ તો આઠ પછી આવે નવ નવ જીરો નવ ના નવ સાત ને બે પહેલા ગણીએ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને બીજા કેટલા છે બે એક બે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા આવ્યા નવ હવે એકમ ભાગ દશક ભાગ જોઈએ તો દશકમાં પહેલા ત્રણ છે તો એક બે ત્રણ અને નીચે કેટલા છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા મુદ્દો મૂકો ગણી કાઢો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ લખાઈ ગયું બધાને હવે નવા પાના ઉપર હવે હું બીજા ત્રણ જ દાખલા ગણાવીશ બરાબર એટલે આખા પાના પર તમે લીધી દોરતા નવ ચલો ઊભી બે લીટી પાડી દો નવા પાના ઉપર ઊભી બે લીટી પાડી દો એટલે ત્રણ દાખલા થઈ જાય આપણા ચલો રકમ લખો રકમ લખજો મારી સાથે હું તમને જવાબો લખવા આવે ટાઈમ દઉં બરાબર ને બાવન વત્તા ત્રેવીસ સડસઠ વત્તા બત્રીસ એક્યાસી વત્તા અગિયાર રકમ લખી દો લખી નાખી બધે ચલો ગણીએ આપણે બે વત્તા ત્રણ સૌથી પહેલા કેટલા ગણીશું બે બરાબર તો એક અને બે પછી નીચે આપેલા છે ત્રણ એક બે ને ત્રણ કુલ કેટલા થાય ચલો એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા આવશે પાંચ સૌથી પહેલા કઈ બાજુની સંખ્યા લેવાની તો એકમ બાજુની સંખ્યા હવે દશક બાજુ કેટલા છે પાંચ છે તો પહેલા પાંચ ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ નીચે કેટલી સંખ્યા આપેલી છે બે તો બે ગણીએ એક બે હવે અહીંયા અંગૂઠો રાખવાનો અને બધી સંખ્યા આપણે જે ગણીને એ ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા લખો સાત બીજો દાખલો સાત અને બે સાત ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નીચે છે બે એક અને બે અંગૂઠો રાખીને આગળની સંખ્યા ગણી લઈશું બધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચલો લખો નવ છ
एक बे त्रण चार पांच छ सात आठ नौ अहीं से नौ एना पछी छे आठ ने एक मैं तमने आठ ने एक उमेरवानो होय तो आपणे वेगे गणवानी जरूर नहीं राखवानी आठ पछी शुं आवे नौ शुं आवे नौ अहीं आठ पछी शुं आवे नौ आ रीते आपणे आजे सरवाळाना दाखला गण्या तमने बधाने समजण पड़ी सरस चलो तमने बे मिनिट आपुं छुं त्यां सुधी तमे आ बधा दाखला रकम तो तमे मने तमे मारी साथे लखी छे जवाबो लखी नाखो चलो बताए जवाब लखी काढ्या जो सरवाळाना दाखलामां फरीथी एकवार समजाय तो सरवाळाना दाखला गणती वखते सौथी पहेला एकम बाजुनी संख्या लेवानी एकम बाजुनी संख्या एटले आ बाजु जे संख्या छे एनो मैं नाखी दऊं ने आ बाजुनी संख्या होय ए पहेला गणवानी एनो जवाब लखवानो पछी आ बाजुने कहेवाय एकम अने आ बाजुनी संख्याने कहेवाय दशक रकम लखीने जाते गणवानो प्रयत्न करवानो रहेशे।